दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिख रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ करिए नस नस मेरी खोले हाय कुछ करिए कुछ करिए कुछ करिए बस बस बड़ा बोले अब कुछ करिए ओ कोई तो चल जिद फड़िए तू बेतरिए या मरिए हाय कोई तो चल जिद फड़िए तू बेतरिए या मरिए पतंगों में भिड़ती उमंगों में। गुड मॉर्निंग विद्यार्थियों, चैप्टर 11 द्रव्यना उष्मीय गुणधर्म जेमा आपणे आगळ वधीए लास्ट में आगळ वधीता था कि जेम जेम तापमान वधे एम एम तरंग भाई घटे छे। समय के ओरडाना तापमान रहेलो काळा रंगनो कोळसो अंधारो ओरडामां आपणे देखातो नथी, कारण કારણકે આ કોલસામાંથી ઓરડાના તાપમાને એટલે કે 300 કેલ્વિન તાપમાને અંશ સેલ્સિયસમાં બોલો તો 27 અંશ સેલ્સિયસ તાપમાને 55,550 એંગસ્ટ્રોમના તરંગ લંબાઈના વિકિરણો ઉત્સર્જિત થાય છે, જેમાંથી કોલસામાંથી જે માનવ આંખની સંવેદના માટે અનુભવાતા નથી, કારણ કે માનવ આંખ દ્વારા દ્રશ્ય પ્રકાશની સંવેદના અનુભવાય છે, જેની તરંગ લંબાઈ 4000 એંગસ્ટ્રોમ થી 7000 એંગસ્ટ્રોમ ની હોય છે। તો માનવ આંખ 4000 થી 7000 ને જ અનુભવે, પણ અંધારા ઓરડામાં કોલસો પડેલો હોય છે ઓરડાના તાપમાને, જેમાંથી નીકળતા ઉષ્મીય તરંગો એટલે કે વિકિરણો એ 95,550 એંગસ્ટ્રોમ ના ક્રમના હોય કે જે આપણે અનુભવતા નથી। હવે તાપમાન વધારી चतुर्थ घातना
સમપ્રમાણ માં હોય છે કુલ ઉત્સર્જન પાવર નિરપેક્ષ તાપમાનના ચતુર્થ ઘાતના સમપ્રમાણ માં હોય છે तो आमा एटले के अने अथवा डबल्यू पण डबल्यू संज्ञा एटले के डबल्यू जेवे छे टी नी फॉर्म तापमान ने टी केवाय चतुर्थ घात ने चार घात ना समप्रमाण मा कुल उत्सर्जन पावर होय टोटल इमिसिव पावर હવે અહીંયા અચળાંક આવશે આ અચળાંક ને કહેવાય સિગ્મા ટી ફોર જ્યાં સિગ્મા એ સ્ટીફન બોલ્ઝમેન અચળાંક છે સ્ટીફન બોલ્ઝમેન અચળાંક છે સિગ્મા શું છે સ્ટીફન બોલ્ઝમેન અચળાંક છે તો ડબલ્યુ બરાબર सिग्मा टी की फॉर्म में आये कब से ई जहाँ ई बराबर वन ई बराबर उत्सर्जकता ये मैं के काढ़ा पदार्थ नहीं उत्सर्जकता वन अले ई एक अचरण जाये चलन निशान जो करें सम प्रमाणता अचरण है वो सिग्मा सिग्मा ने क्या है स्टीफन बोल्स देना चाहिए तो डबल्यू ने क्या भाई क्यों ना चेंज माय एपी एपी है ना सिग्मा क्यों क्यों अल्ले ऊर्जा क्यों अल्ले ऊर्जा ये क्षेत्र पर जटिल बेटा है ई ए अचरण जो संपूर्ण कारक पदार्थ की उत्सर्जकता वाला होती है सामान्य કાર્બનની શોષકતા એ બોલ્યું છે જે પદાર્થ જેટલું શોષકતા ધરાવે એટલી ઉત્સર્જકતા ધરાવે દાખલા તરીકે કોઈ પદાર્થ શોષકતા ઓછી ધરાવે તો પરાવર્તકતા વધુ ધરાવે એની સામે ઉત્સર્જકતા ઓછી જેટલું શોષણ કરે એટલો પદાર્થ ઉત્સર્જન કરે હું તમને એમ કહું કે આ લોખંડનો ટુકડો છે હાલમાં 27 સેલ્સિયસ તાપમાન છે ઓરડા એને ઉષ્મા આપો અને 27 માંથી એને 37 અંશે પહોંચાડો 10 અંશનો તાપમાનનો વધારો કરાવો પછી હવે આ જ ટુકડાને લોખંડના ટુકડાને ફરી વધારાના તાપમાને મૂકી દો તો એ કેટલી ઉષ્મા ગુમાવે તો કે 10 અંશ ગુમાવે 527 થઈ જાય એનો મતલબ કેટલી મેળવી હતી 10 27 માં 10 ઉમેરી અને 37 થઈ ગઈ તો પાછો મૂકી દો તો શું કરે પાછો એ 10 ગુમાવે અને પાછો 27 થઈ જાય કહેવાનો મતલબ એ જેટલી મેળવે એટલી ગુમાવે અને જેટલી શોષણ કરે એટલી ઉત્સર્જન કરે એટલે ઉત્સર્જકતા વન હોય છે કારણ કે શોષકતા વન હોય છે શોષકતા એટલે શોષણ પાવર વન હોય છે ટકાવારી કરે 100% સંપૂર્ણ કાળો પદાર્થ વ્યાખ્યા છે કાળો પદાર્થ જે પદાર્થ ઊંચા તાપમાને બધી રીતે ઉત્સર્જન શું કરે ઉત્સર્જન ઉત્સર્જન 100% કરે તો સંપૂર્ણ કાળો પદાર્થ એટલે કે સૂર્ય સંપૂર્ણ કાળો પદાર્થ છે જે પદાર્થ નીચા તાપમાને બધી વિકિરણ ઊર્જાને શું કરતો હોય શોષણ એને પણ સંપૂર્ણ કાળો પદાર્થ કહેવાય નીચા તાપમાને બધી વિકિરણ ઊર્જાને શોષણ કરનારો સામાન્ય રીતે આપણે દીવાની 2.5% શોષણ ક્ષમતા ધરાવતો હોય પણ એ સિવાય પણ એવો એક પેલો ગોળો વિચાર કે જેની અંદરની સપાટી ખરબચ રહે કાળા રંગે રંગી રહે એમાં એક છિદ્ર કર્યું છિદ્રની સામે એક ઢાળ રહે સ્લોપ રહે એટલે જ્યારે પ્રકાશ આપાત કરો તો ઢાળ ઉપરથી સુતાઈ દરે બિંદુએ પરાવર્તિત થતો જાય અને દરેક બિંદુએ પરાવર્તિત થતો થતો દરેક સપાટીએ શોષણ થતો જાય અને અંતે એ જે છિદ્રમાંથી દાખલ થયો એ છિદ્રમાંથી પાછો નીકળે નહીં એટલે એક જગ્યા એક છિદ્રવાળો ભાગ એ અંધારા ભાગને આપણે કહેતા હતા બ્લેક બોડી અથવા તો કાળો પદાર્થ જ્યાં તમે આપાત કરેલી વિકિરણ કરના કે જે શોષણ એ લીધે આપણે હાલ તો અહીંયા ઈ સંપૂર્ણ કાળા પદાર્થ માટે વન सिग्मा टी फोर तो हवे अहीं एक सूत्र तैयार थशे क्यू बाय टी जेने एच कहेवाय
એ આનો વિડિયો એટલે કે a સિગ્મા ટીની ફોર્મ જ્યાં h એ ઉષ્મા પ્રવાહ છે ઉષ્મા પ્રવાહ h અહીંયા નંબર ઉષ્મા પ્રવાહ એટલે એકમ ક્ષેત્ર પર સોરી એકમ સમયમાં પસાર થતો ઉષ્માનો જથ્થો આ છે સમય અને આ છે ઉષ્માનો જથ્થો કોને ઉષ્મા પ્રવાહ કહેવાય એકમ સમયમાં પસાર થતો ઉષ્માનો જથ્થો જેને ઉષ્મા પ્રવાહ કેપિટલ એચ કહેવાય એ આ છે ક્ષેત્રફળ છે ઈ ઉત્સર્જકતા છે કીધું સિગ્મા એસ એ કણ વોલ્યુમ અચળાંક છે અને ટી એ નિરપેક્ષ તાપમાન છે નિરપેક્ષ તાપમાનનો મતલબ થાય કેલ્વિન માત્રાનું તાપમાન એને નિરપેક્ષ તાપમાન કહે તો h બરાબર a સિગ્મા p ની કોર આવું લખો તો લખી શકાય આ તમારી કે સિગ્મા સમીકરણ એ 3 છે પર આ સમીકરણ આપું છું એ નીટ માટે બહુ કામના છે ધ્યાન રાખજો નીટ માટે આ સમીકરણો આપી કામના થશે એટલે સ્ટેપ બાય સ્ટેપ સૂત્ર હેન્ડા હશે થિયરી નો આવડે તો મૂંઝાવણ નથી તમારે પણ સૂત્ર કેમ આવે છે સ્ટેપ જોઈ લો એટલે સૂત્ર ઉપર તમે એની શોર્ટકટ આપી શકશો શું કીધું મેં વૈજ્ઞાનિકનું નામ છે સ્ટીફન અને બીજા નામ છે બોલ્ટઝમેન આ સ્ટીફને પ્રાયોગિક રીતે અને બોલ્ટઝમેને સૈદ્ધાંતિક રીતે એવું કહ્યું કે કુલ ઉત્સર્જન પાવર અથવા તો એકમ ક્ષેત્રફળમાંથી એકમ સમયમાં ઉત્સર્જિત થતી ઊર્જા અથવા તો એની ઇન્ટેન્સિટી કહે તીવ્રતા એ નિરપેક્ષ તાપમાનના ચતુર્ઘાતના સમપ્રમાણમાં આવું કેવા વાળો ગુણ નથી આ બે છે એમ છે એને ઈસવીસન આ એક અલગ ઈસવીસન છે નાની ઈસવીસન અલગ છે એટલે બે અલગ અલગ વર્ષોમાં કાયમ એક કોમન એવું કે ભાઈ ઇન્ટેન્સિટી થવે છે નિરપેક્ષ તાપમાનની ચતુર્ઘાતના સમપ્રમાણમાં અચળાંક દૂરનો ચલન મિશ્રણ દૂરનો અચળાંક આવે આ સિવાય વધારાનો અચળાંક આવે ઈ સંપૂર્ણ બ્લેક બોડી માટે ઈ 1 હોય છે ઈ એમ રાખો તો એ 1 ગણે આપણે બ્લેક બોડી માટે ગણી છે સંપૂર્ણ બ્લેક બોડી એટલે 100% કાળા પદાર્થ માટે ઈ સિગ્મા 1 હોય છે તો w બરાબર ઈ સિગ્મા t ની ફોર માં w એ કેવાય એકમ ક્ષેત્રફળની એકમ સમયની ઊર્જા પછી ઈ સિગ્મા અને t ની ફોર અને q / t ને કેવાય h q / t ને કેવાય ઉષ્મા પ્રવાહ એટલે કેવાય કેપિટલ h હીટ વેવ તો આ ઉષ્મા પ્રવાહની h કીધો એ હમે દીધો અને a સિગ્મા t ની ફોર આ સૂત્ર આપણે મેળવ્યું બહુ કામનું છે એને બોક્સ કરી દો કે આ અતિ કામનું છે હવે ક્યાં છે પદાર્થનું તાપમાન T અને પરિસર એટલે આસપાસના વાતાવરણનું તાપમાન TS જ્યાં T સરાઉન્ડિંગ કરતા પદાર્થનું તાપમાન ઊંચું પદાર્થનું તાપમાન આપણે આ પદાર્થ છે તાપમાન T અને આસપાસના વાતાવરણ તાપમાન છે એ છે TS તો T કરતા TS ઓછો હોય તો શું થઈ શકે તો કે પદાર્થ દ્વારા ઉષ્મા વાતાવરણમાં વ્યય થાય પદાર્થ દ્વારા ઉષ્મા વાતાવરણમાં શું પામે વ્યય થાય આ વખતે તમે લખી શકો શું લખી શકો હમ W ચલે છે T ની ફોર અને કહેવાય સ્ટીફન બોલ્ટઝમેન નિયમ સ્ટીફન બોલ્ટઝમેન નો નિયમ W ચલે છે T ની ફોર એટલે W બરાબર E સિગ્મા T ની ફોર બ્લેક બોડી માટે E 1 હોય છે પછી જુદા જુદા પદાર્થ માટે E જુદો જુદો એને કહેવાય ઇમિસિવિટી એટલે કે ઉત્સર્જકતા
હવે w ને કહેવાય q ના છેદમાં 80 એટલે કે એકમ ક્ષેત્રફળની એકમ સમયની ઊર્જા એને કહેવાય તીવ્રતા e સિગ્મા t ની ફોર્મ તો q / t ને h કહેવાય એ હામી ગયો એટલે a સિગ્મા t ની ફોર્મ સમીકરણ તો સમીકરણ 1 પરથી પદાર્થ માટે h1 એટલે a સિગ્મા t ની ફોર્મ કહેવાય પદાર્થ તાપમાન નું જો સિગ્મા આ 1 પરથી બનાવ્યું પણ એમ જેવું જ રહ્યું પદાર્થ ની માટેનું તાપમાન t છે t સેનું તાપમાન છે પદાર્થ નું તાપમાન છે t પદાર્થ નું તાપમાન t છે અને t સરાઉન્ડિંગ શું છે તો કહેવાય પરિસર નું તાપમાન છે ઇટી સરાઉન્ડિંગ સરાઉન્ડિંગ એટલે આસપાસના પરિસર ફરવા તો હવે આ જ રીતે પરિસર માટે પરિસર એટલે આસપાસના વાતાવરણ માટે h2 બરાબર a સિગ્મા p સરાઉન્ડિંગ ની ફોર્મ a સિગ્મા p સરાઉન્ડિંગ ની ફોર્મ એમાં પદાર્થ કરતાં સરાઉન્ડિંગ નું તાપમાન ઓછું છે ઓછું છે એટલે સમીકરણ 2 માઇનસ 3 લેતા h નો ફેરફાર એને ડેલ્ટા h છે a સિગ્મા આમાં ના બે માંથી મૂકાઈ દી કોમન t ની 4 માઇનસ t s ની 4 આમ લખો હોય તો પણ લખી શકાય આ ઉષ્મા નો ફેરફાર થયો a સિગ્મા કૌંસમાં t ની 4 માઇનસ t s ની 4 કૌંસ સૂત્ર છે નોંધ નેક્સ્ટ પોઈન્ટ આપણે કરીશું ગ્રીન હાઉસ છે આડેન પાસ પેલા જોઈ લો ગ્રીન હાઉસ શું છે બે મિનિટ કામ છે સમજો ગ્રીન એટલે લીલું હાઉસ અને પર લીલા કલર છે આપણે ઉલાવી પણ ખરેખર ગ્રીન હાઉસ એ છોડના ઝડપી વૃદ્ધિ વિકાસ માટે બનાવેલી કાચ કે પ્લાસ્ટિકની રચના છે આ છે વનસ્પતિને આ છે કુંડ માટી અને આ છે છોડ આ છોડના ઝડપી વૃદ્ધિ વિકાસ માટે બનાવેલું કાચ કે પ્લાસ્ટિકની દિવાલની રચના આપણે ગ્રીન હાઉસ જેથી સૂર્યનો તરફ સીધો નાના છોડ પર આવે અને નુકસાન ન કરે એ માટે પ્રોટેક્શન આપે છે રક્ષણ આપે છે સૂર્યનો તરફ આવે ફિલ્ટર થઈ અને પછી અહીં આવે અહીં યોગ્ય ટેમ્પરેચર જળવાઈ રહે અહીં કહેવાય કે થોડુંક વાતાવરણ ગરમ રહે અને ગરમાવો વાતાવરણનો ગરમાવો જળવાઈ રહે સીધી હીટ ન લાગે એટલે છોડના પાનના પર્ણ બળે છોડના વૃદ્ધિ વિકાસ માટે બનાવેલી કાચ કે પ્લાસ્ટિકની માળખાની રચના કે જેને કહેવાય ગ્રીન હાઉસ એવું જ અહીંયા થાય છે કે પૃથ્વી પર અહીંયા જેમ કુંડામાં આપણે છોડ હોય છે પૃથ્વી પરના સજીવો એટલે કે વૃક્ષો હોય કે મનુષ્યો હોય કે એક્સ વાય ઝેડ આ પૃથ્વી પરના સજીવોનો ઉપર આવતા સૌર કિરણો એ સીધા નુકસાની ન પહોંચાડે એ માટે એક વાતાવરણમાં એક આવરણ હોય છે
કે જે આવરણ એ રક્ષણાત્મક કવચ કરે છે અને ગ્રીન હાઉસ અસર હોય તો સારું પણ ગ્રીન હાઉસ અસર પ્રમાણમાં સારી ગ્રીન હાઉસ અસર સારી ને પ્રમાણમાં સારી વધે તો કે ઘટે તો નુકસાન ગ્રીન પ્રમાણમાં આવી તો કે જ્યારે ફરકો આવે એ થોડું ફિલ્ટર થઈને આવે રોકાઈને આવે શોષાઈને આવે પૂરતો જથ્થો ન આવે અમુક ટેમ્પરેચર આવે અહીંયા યોગ્ય ગરમાવો મેન્ટેન થાય જે જરૂર હવે વધી જાય તો શું થાય તો વધી જાય એટલે આ કાંડા કો શું થાય ખબર અથવા તો આ જે કઈ ઉંડો આવરણ જેને કહેવાય કાર્બન ડાયોક્સાઇડ પ્લસ ડોટર અન્ય એવા વાયુ પ્રદૂષકો પણ ટકા હોય કે જે એક લેયર છે સ્તર છે કે જે સૂર્યના 100 વિકિરણમાંથી ઇન્ફ્રારેડ એટલે કે પાર તરંગો જેને ઉષ્મીય તરંગો કહેવાય ઇન્ફ્રારેડ એટલે કે પાર રક્ત તરંગો અથવા તો કહેવાય ઉષ્મીય તરંગો જે હીટ વેવ કહેવાય કે છે નુકસાન કરતા છે એને રોકવાનું કામ કરે છે હવે વધી જઈને એવું થાય કે દિવસ અને રાત્રિના તાપમાનમાં થોડો મોટો તફાવત સૂર્ય હોય કે પુષ્કળ ગરમી આપે અને સૂર્ય ગેરહાજરથી જાય મતલબ સૂર્ય અસ્ત થઈ એ વખતે ખૂબ જ ઠંડી થાય દિવસ અને રાત્રિના તાપમાનમાં પુષ્કળ ફેરફાર આવે જેના કારણે સજીવના જીવન ઉપર એના અસ્તિત્વ ઉપર જોખમ આવે એટલે ગ્રીન હાઉસ અસર પ્રમાણમાં સારી વધી જાય તોય પ્રોબ્લેમ ઘટી જાય તોય પ્રોબ્લેમ એટલે એના માટે અહીંયા જે ઘર છે એને કહેવાય હાઉસ કે જે છોડના ઝડપી વૃદ્ધિ વિકાસ માટે બનાવેલું છે અહીંયાની પ્રોટેક્શન માટે છે એવી રીતે અહીંયા પણ કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય વાયુ કે જે લેયર રચે છે પૃથ્વીના પેટાળથી પૃથ્વી સપાટીથી અમુક ઊંચાઈ કે જે સૌર કિરણોને શોષણ પ્રાપ્ત કરે છે જેમાંથી અમુક ફિલ્ટર થઈને સૌર વિકિરણ અહીંયા આવી શકે છે બાકીનાને શું કરી નાખે છે શોષણ કરી નાખે છે એટલે શોષણ કરવા સમયે બાકીનાનો અહીં શું કરી નાખે છે શોષણ કરે છે આ વાત એવી છે જરા વાંચી લેજો ત્યાર પછી આવે છે ન્યૂટનનો સેકન્ડ નિયમ ન્યૂટનનો ઠંડા પડવાનો અથવા પદાર્થની ઉષ્મા ગુમાવવાનો દર અથવા પદાર્થની શીતલનો દર એ પદાર્થના તાપમાન અને પરિસરના તાપમાન ના તફાવત ના સમ પ્રમાણમાં હોય છે પદાર્થ તાપમાન ટી પરિસરનું તાપમાન ટી સરાવડી એના સમ પ્રમાણમાં તાપમાનના તફાવતનો દર સમય અથવા તો કહેવાય ઉષ્માના ફેરફારનો દર એકમ સમયમાં ઉષ્માના ફેરફારને ડીટી બાય ડીટી કહેવાય એકમ સમયના તાપમાનના ફેરફારને ડીટી બાય ડીટી કહેવાય ટી ટેમ્પરેચર છે અહીં ટી ટાઈમ છે ટી પદાર્થનું તાપમાન છે ટી સરાઉન્ડિંગનું તાપમાન છે જ્યાં પદાર્થનું તાપમાન ઊંચું હોય સરાઉન્ડિંગ તાપમાન નીચું હોય તો જ પદાર્થ ઊંચો
ઊંચા તાપમાન થી નીચા તાપમાન માં ઉષ્મા નું કરે વિનિમય પ્રસરણ તો શીતલ ક્યારે છે કોઈ પદાર્થ ઠંડુ ક્યારે છે તો કે પોતાના કરતા આસપાસનું તાપમાન કેવું હોય નીચું હોય તો સમજાય છે સારી અને આ ન્યૂટન નામના વૈજ્ઞાનિક પદાર્થના શીતલ થવાનો શીતલ વૈજ્ઞાનિક નથી શીતલ એ ઠંડો પડવાનો દર બતાવે એને શીતલ દર કહેવાય ડીટી બાય ડીટી અથવા ડીક્યુ બાય ડીટી એને કહેવાય ઉષ્માનો ફેરફાર નો દર એટલે કે તાપમાનના ફેરફાર નો દર અથવા એકમ સમયમાં તાપમાનમાં થતો અતિ સૂક્ષ્મ ફેરફાર અથવા એકમ સમયમાં ઉષ્મામાં થતો અતિ સૂક્ષ્મ ફેરફાર આને કહેવાય ઉષ્માનું સમયની સાપેક્ષે વિકલન અહીંયા તાપમાનનું સમયની સાપેક્ષે વિકલન તો હવે એમાં શું થાય છે તો કે આ પદાર્થનું તાપમાન અને પરિસરના તાપમાનના તફાવતના સંપ્રમાણમાં જ્યાં P પદાર્થનું તાપમાન છે અને TS એ પરિસર એટલે કે સરાઉન્ડિંગનું તાપમાન છે આસપાસના વાતાવરણનું હવે વાત આવી કાન ખોલીને આવે કે તમારી પાસે એક સરખા બે કપ છે એક સરખા બે કપ છે બંને કપમાં ચા ભરેલી છે ચા એટલે પદાર્થ સરાઉન્ડિંગનું તાપમાન છે 27 સેલ્સિયસ અને કે આસપાસનું વાતાવરણ પદાર્થ તરીકે ચા છે તો એ પદાર્થનું તાપમાન છે 100 અંશ સેલ્સિયસ આ પદાર્થનું તાપમાન આ ચા છે જેનું તાપમાન છે 97 અંશ સેલ્સિયસ અને આ ચા છે જેનું તાપમાન છે 37 અંશ સેલ્સિયસ તો તમારે નક્કી કરવાનું આ થોડી ઠંડી છે અને આ બહુ ગરમ છે 97 અંશ સેલ્સિયસ વાળી 27 સુધી જાય કે પદાર્થનું 97 અને સરાઉન્ડિંગનું 27 એટલે તફાવત કેટલો છે ખબર આ તફાવત આ 0 અને આ થયો 7 27 સોરી 70 અંશનો તફાવત થયો એટલે ઉષ્મા ફટાફટ ભીની ગઈ જ્યારે બાજુના કપમાં રહેલી 37 વાળી એ 27 માં રૂપાંતરણ થવા જાય છે તફાવત 10 નો છે અને 10 અંશ સેલ્સિયસ નું તફાવત એટલે ઉષ્માનો વિનિમય કેવો કરે ધીમો ધીમો ઉષ્માનો દર અને આ એવું કહેવાય ઝડપી ઉષ્માનો દર ઉષ્માનો દર એટલે એકમ સમયમાં ઉષ્માના ફેરફાર એટલે એકમ સમયે તાપમાનનો ફેરફાર ફટાફટ ઠંડી થવા માંડે અને ઠંડી થતા આના કરતા વધારે કે કઈ સમજાણો નહીં આવતો જો તમે સરખા સમયમાં બે માં તાપમાનનો ફેરફાર વધુ કે માં હોય એ કઈ કે બસ શીતલ નહીં દાખલા તરીકે 1 સેકન્ડમાં આ 97 માંથી 27 સીધો ન થાય એક ઝટકે નો થાય પણ 1 સેકન્ડમાં એ 97 માંથી 90 થઈ જતી હોય દાખલા તરીકે તાપમાનનો તફાવત 97 માંથી 90 થાય તો 7 નો થાય તો આ 37 માંથી 1 સેકન્ડમાં 30 ન થાય એ 37 માંથી વધીને માંડ 5 થી 36 થાય એ 2 નો ફેરફાર થાય આમાં 10 નો ફેરફાર થાય કે 7-8 નો આમાં 7 નો ફેરફાર થાય કે 1-2 નો ફેરફાર થાય ધીમે ધીમે ઉષ્માનો વ્યય થાય અને આ ઝડપી ઉષ્માનો વ્યય વિનિમય કહેવાનો મતલબ શું તો કે પદાર્થના તાપમાનમાં ઘટાડાનો દર એટલે કે એકમ સમયમાં તાપમાનમાં ફેરફાર અથવા તો કહેવાય એકમ સમયમાં ઉષ્માનો વિનિમય અથવા ઠંડા પડવાનો દર અથવા ઉષ્મા ગુમાવવાનો દર અથવા તો એના શીતલનો દર એ પદાર્થનું તાપમાન ટી અને આસપાસનું તાપમાન સરાઉન્ડિંગનું તાપમાન ટીએસ ના તફાવત ના સમપ્રમાણમાં હોય છે આ નિયમને કહેવાય ન્યૂટનનો શીતલનો નિયમ જ્યાં ટી પદાર્થનું તાપમાન છે અને ટીએસ એ આસપાસના વાતાવરણનો તથા સરાઉન્ડિંગ
पेज नंबर 293 पेज नंबर 293 उदाहरण नंबर 8 20 सेल्सियस ओरडाना तापमान एक वसन भरे गरम भोजन बे मिनिट में चोरावन नाथी 86 अंश सेल्सियस थी गई छे તેનું તાપમાન 71 માંથી 69 અંશ સેલ્સિયસ થવા માટે કેટલો સમય લાગે આવો સવાલ છે હવે ઓરડાનું તાપમાન છે એને સરાઉન્ડિંગ ટેમ્પરેચર કહેવાય 20 બે મિનિટમાં આટલો સમય થઈ ગયો સોરી આટલું ટેમ્પરેચર થઈ ગયું છે આપણે જરા વિચારીએ કે 94 સેલ્સિયસ વાળો એક પદાર્થ 86 સેલ્સિયસ થઈ જાય સમય લાગે છે બે મિનિટ પછી તેનું તાપમાન 71 માંથી 69 થવા કેટલો સમય લાગે હવે 71 સેલ્સિયસ માંથી 69 અંશ સેલ્સિયસ થવા માટે નો ટાઈમ એ કેટલો લાગે એવો આ ટાઈમ વન અને આ ટાઈમ ટુ હા આસપાસ સરાઉન્ડિંગ છે એનું તાપમાન 20 અંશ સેલ્સિયસ છે સરાઉન્ડિંગ એટલે કેવા વાતાવરણ તાપમાન કેટલું છે આસપાસનું 20 અંશ છે કોઈ પદાર્થ 94 માંથી 86 થઈ જાય ટાઈમ લાગે છે કે 71 માંથી 69 થાય એ માટે ટાઈમ કેટલો આ આપો સવાલ છે તો પ્રથમ તબક્કો તબક્કો પહેલો ડીટી બાય ડીટી ચલે છે ટી માઇનસ ટી અને કહેવાય ન્યૂટનનો શીતલનો અપન કેમ કરી શીતલનો નિયમ લખો દેખાય છે તાપમાનનો ઘટાડો થાય સમય સાથે એને કહેવાય સમય સાથે ઉષ્માનો વ્યય થાય ઉષ્મા ગુમાવે એટલે કે તાપમાન ઘટે એટલે કે શીતલ થાય એટલે કે ઠંડો થાય એટલે શીતલનો નિયમ ચાલે તાપમાન તથા જવાબ 94 માઇનસ 86 પેલા અચળાંક આપણે લઈએ ડીટી બાય ડીટી અચળાંક આપણે કે ટી માઇનસ ટી સરાઉન્ડ તાપમાનનો તફાવત એટલે 94 માઇનસ 86 સમયગાળો એટલે કે કેવી તાપમાનનો તફાવતમાં સમય છે 2 મિનિટ કે અચળાંક ટી પદાર્થ લેવાનું કે 94 લેવાનું કે 86 ત્યારે લેવાનું સરેરાશ 94 વત્તા 86 ભાગ્યા 2 અને સરાઉન્ડિંગ એટલે આસપાસ વાતાવરણનું તાપમાન કેટલું છે 20 અંશ ટી સરાઉન્ડિંગ 20 અંશ તો 94 માંથી 86 બાદ 94 માઇનસ 86 એટલે 8 ભાગ્યા 2 એટલે 4 94 વત્તા 86 ભાગ્યા 2 90 માંથી 20 થાય 70 એટલે કે થાય 4 ના છેદમાં 70 0.057 આ 70 છેદમાં લઈ લીધા કે મિલો કચરા હવે તબક્કો બીજો તબક્કો બીજો ડીટી બાય ડીટી બરાબર કે ટી માઇનસ ટી તબક્કો બીજો એટલે હવે આ તબક્કો આ આ પહેલો તબક્કો છે અને આ બીજો છે 71 માંથી 69 થાય તાપમાનના તફાવતને કહેવાય 71 માઇનસ 69 સમયગાળો કેટલો સમય અજ્ઞાત છે જે આપણે મેળવ્યું છે કે કેટલો
0.017 50 પદાર્થમાં લેવાનો કે જો 71 લેવાનો કે 69 લેવાનો તો કે સરેરાશ લેવાનો 71 69 ને ભાગ્યા 2 સરાઉન્ડિંગ એટલે આસપાસનું વાતાવરણ મેળવ્યું 20 અંશ એટલે આ છે બાદ બાકી 2 2 ભાગ્યા 2 0.057 આ બેનો સરવાળો 71 વત્તા 69 એને ભાગ્યા 2 એટલે 70 માંથી 20 થાય 50 કીટુ સૂત્રનો કરતા ભાગ્યા ન્યામ દ્વારા ન્યામ મળે બેના છેદમાં 0.057 એને ભાગ્યા 50 આ ક્યાં એક છેદમાં કીટુ સૂત્રનો કરતા ભાગ્યા કીટુ બરાબર હવે 2 છેદમાં 0.057 એના છેદમાં 50 0.70 0.7017 સેકન્ડ આ આવશે 0.7017 સેકન્ડ ને પણ સમય છે માં આપણો સમય મિનિટ મિનિટ માં આપણો સમય મળ્યો મિનિટ અમીન હવે તમે સેકન્ડ કરો તો પછી 1 મિનિટ ની 60 સેકન્ડ ગુણ્યા 60 એટલે 42 સેકન્ડ ની આસપાસ ટાઈમ રેડ નોંધી લો પેજ નંબર તમારા છે 297 પર પેજ નંબર 297 એમાં સ્વાધ્યાયનો 22મો દાખલો એ તમે હોમવર્કમાં કરજો આ જ રીતે બનો એમાં એક જો 5 મિનિટ 80 થી 50 થાય પછી 60 માંથી 30 થાય માટે ટાઈમ કેટલો પરિસરનું તાપમાન 20 રેડી આ દાખલો 22મો બનીને હોમવર્કમાં આ રીતે ન્યૂટનના શીતળના નિયમનો યુઝ કરજો અહીંયા આપણો લેક્ચર